કોરોના વાયરસના ભયાનક પ્રભાવ વચ્ચે ગરીબ લાચાર લોકો તથા પોલીસ કર્મીઓને મદદરૂપ થવા જલારામ સેવા ટ્રસ્ટ મંડળ તથા વીરભાઈ મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અડાજણ ખાતે ભોજન માટેનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હર હંમેશ જન સેવામાં અગ્રેસર રહેતા બાલાજી રોડ ખાતેના જલારામ સેવા મંડળ તથા વીરભાઈ મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અડાજણ સ્થિત પટેલ પ્રગતિ મંડળની વાડીમાં વિવિધ ખાદ્ય સામગ્રી બનાવી મહાનગરપાલિકાના અધિકારીઓની સૂચના મુજબ કામગીરી કરી ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આપી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી તેમના પેટ ઠારવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સેવાકીય કાર્યમાં સેવાભાવી અનેક લોકો જોડાયા છે. ફૂડ પેકેટમાં મસાલાવાળી ખીચડી, પૂરી, શાક, રોટલી, ભાત જેવી સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓ આપવામાં આવી રહી છે. અભિયાન બાબતે જલારામ સેવા મંડળના સંચાલક ભરતભાઈ ઠક્કર જલારામ સેવા મંડળ ટ્રસ્ટ જલારામ મંદિર બુંદેલાવાડ બાલાજી રોડ તેમજ વીરબાઈ માં ચેરિટેબલ ટ્રસ્ટ અડાજણ સંયુક્ત સાથે મળી અને અડાજણ પ્રગતિ પટેલ પ્રગતિ મંડળની વાડી છે ત્યાં આગળ ફૂડ પેકેટનું વિતરણની વ્યવસ્થા ચાલુ કરેલ છે. જે રોજ 2000 ફૂડ પેકેટ બનાવી અને સ્લમ વિસ્તાર તેમજ જેને જરૂરિયાત છે તે લોકોને પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. પહેલા દિવસે સવારે ખીચડી વઘારેલી મસાલા ખીચડી, બીજા સાંજે પૂરી શાક, બંને ટાઈમ કરીએ. આજે રોટલી અને શાક બનાવ્યું છે, સાંજે પાછું ખીચડી બનાવવાના છે અને ભાત બી રાખ્યો છે. અત્યારે અમને કોર્પોરેશન તરફથી સૂચના આપવામાં આવી છે, એનું અમે સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ અને કોર્પોરેશનના અધિકારી જે માણસો છે તે અહીંયાથી ફૂડ પેકેટ લઈ જાય અને એ લોકો વિતરણ કરે છે એમની વ્યવસ્થા મુજબ. જ્યાં જરૂર છે ત્યાં પોલીસ સ્ટેશન, પોલીસ પોઈન્ટ, જ્યાં જ્યાં પોઈન્ટ છે ત્યાં બધાને ફૂડ પેકેટનું વિતરણ કરે છે. કોર્પોરેશનના અધિકારી જે સ્લમ વિસ્તાર છે ત્યાં બધે એ જાતે જઈને વિતરણ કરે છે. હરેશ પ્રેમચંદ્ર સોમૈયા, હું વીરભાઈ માચેલી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વીરભાઈ માચેલી ટ્રસ્ટ અને જલારામ મંદિર બાલાજી રોડ બુંદેલાવાડના સહયોગથી, એકબીજાના સહયોગથી આ એક જલારામ બાપાની અસીમ કૃપાથી અને જલારામ બાપાનું એક જ હતું કે ખવડાવો ભૂખ્યાને ભોજન. અત્યારે અમારે કોર્પોરેશનના જે નેજા હેઠળ કે કોર્પોરેશન જે પ્રમાણે કહે છે એ પ્રમાણે અહીંયા ફૂડ પેકેટ તૈયાર કરી છે. લગભગ સવારે 1000 અને સાંજે 1000 અને કોર્પોરેશન જે પ્રમાણે કહે છે એ પ્રમાણે અમે ત્યાં વિતરણ કરી રહ્યા છીએ. એમાં પોલીસ કર્મી ભાઈઓ છે, કોર્પોરેશનના જે અધિકારીઓ જે પ્રમાણે કહે છે કે જે સમ વિસ્તાર હોય, જે ક્વોરન્ટાઈનમાં જેને રાખ્યા છે એને લોકોને, અને બહુ વ્યવસ્થિત રીતે બાપાની ખીચડી ખવડાવી છે, પૂરી શાક, રોટલી, સબ્જી અને દાળ ભાત શાક બધું જ રીતે એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે બાપાની કૃપાથી બધું ખવડાવી રહ્યા છીએ અને કાલથી ચાલુ કર્યું છે અને જ્યાં લગીન કહીએ ત્યાં લગીન બાપાની દયાથી આ બધું કાર્ય ચાલુ કરશું. અને જલારામ મંદિર અને વીરભાઈ માચેરવે ટ્રસ્ટ આ કાર્યમાં પહેલાં જલારામ મંદિરે 1500 કીટ વેચી, ઘોઘારીવાડા મહાજને કીટ વેચી, જલારામ મંદિરે અમે વીરભાઈ માચેરવે ટ્રસ્ટે બી કીટ વેચી છે. અત્યારે જે રસોડાની જરૂર છે તે રસોડું કા ચાલુ કર્યું છે અને બાપાની દયાથી જે બાપા કહે છે કે વધારે ભૂખ્યાને ભોજન અને જેને જરૂરિયાત હોય એ જરૂરિયાતમંદને બધું પહોંચાડી રહ્યા છીએ.